નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો નવસારી લાઈવ. નવસારીમાં ક્રિકેટ રમનારા ભાઈઓ બહેનો માટે ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ઓપન સિલેક્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો સિલેક્શનમાં ભાગ લીધો હતો અને નારણલાલ કોલેજ ખાતે આ સિલેક્શન યોજાયું હતું. ભારતમાં રમતગમતને વધુ મહત્ત્વમાં આપવામાં આવે છે અને તેમાં પણ ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. ક્રિકેટ રમતા ખેલાડીઓને ઉત્સાહ વધે અને તેઓ આગળ વધવાનો મોકો મળે તે માટે સરકાર પણ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને ક્રિકેટના ખેલાડીઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લામાં પણ ભાઈઓ બહેનો ક્રિકેટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મહેનત પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના ક્રિકેટના ખેલાડીઓ ભાઈ બહેનો માટે સુનેરી તક ઊભી કરવામાં આવી છે. ઓપન સિલેક્શન નારણલાલ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સ્ટ્રીટ લાઇટના અજવાળાથી ફ્લડ લાઇટના અજવાળા સુધી ક્રિકેટ ખેલાડીઓ ભાઈઓ અને માટે આદિત્ય બિરલા કેપિટલના સહયોગથી બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જૂના ગાયકવાડી સ્ટેટ ગણા વિસ્તાર ગણાતા નવસારી અને બિલીમોરામાં ઓપન સિલેક્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં 14-21 વર્ષના ખેલાડીઓને ફાસ્ટ બોલર્સ, સ્પિનર્સ, બેટ્સમેન અને વિકેટ કીપર્સનું નવસારી નારણલાલ કોલેજ ગ્રાઉન્ડ પર તેઓ દ્વારા પોતાનું પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ તેમાં સિલેક્શન કરવામાં આવી રહ્યું છે, જેના સિલેક્શન માટે બરોડા ખાતેથી રાજકુંવરભાઈ ગાયકવાડ, જેઓ ચેરપર્સન છે બરોડા વુમન્સ સિલેક્શન કમિટી, જેઓ ઇન્ડિયાની મહિલા ક્રિકેટ ટીમમાં પણ રમી ચૂક્યા છે, જેમના દ્વારા સારા ખેલાડીઓનું સિલેક્શન કરી રહ્યા છે. તો તેમની સાથે ટીમમાં રાજેશ્રી શાહ, જે સિલેક્ટર બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી આવે છે, અને સાથે જયશ્રી કુલકર્ણી, વુમન્સ રિપ્રેઝેન્ટેટિવ પણ ખાસ પધાર્યા છે, અને તેઓ દ્વારા જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તેને યોગ્ય તાલીમ આપવામાં આવશે અને તેમાં જો કોઈ સારો દેખાવ કરશે તો તેવા ખેલાડીઓને સ્ટેટ અને ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં સ્થાન પણ આપવામાં આવશે. બરોડા ક્રિકેટ એસોસિએશનની 4 મહિલાઓ હાલમાં વિવિધ જગ્યાએ રમી રહી છે, જેમાંથી 2 મહિલાઓ ઇન્ડિયન મહિલા ક્રિકેટ ટીમમાં અને 2 મહિલાઓ સ્ટેટ લેવલની ટીમમાં રમી રહી છે. આ ઓપન સિલેક્શનમાં જિલ્લાના ઘણા ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. આ અંગે સિલેક્શન કરવા માટે આવેલા ચેરપર્સન બરોડા વુમન સિલેક્શન કમિટીના રાજકુંવરભાઈ ગાયકવાડ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. હું રાજકુંવર દેવી ગાયકવાડ છું અને બરોડા ક્રિકેટ એસોસિએશન સુધી હું સંકળાયેલી છું એઝ અ ચેરપર્સન ઓફ બરોડા વિમેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટી. અને આજે અમે અહીંયા નવસારી ખાતે આવ્યા છે, એક યંગ ટેલેન્ટ્સ, ગર્લ્સ ટેલેન્ટ્સ અમે એ કરવા માંગીએ છીએ, શોધવા આવ્યા છે કે સારા ફાસ્ટ બોલર્સ કે સ્પિનર્સ કે વિકેટ કીપર કે સારા બેટ્સમેન હોય તો અમે લોકો એમને અહીંયાથી ડિસ્ટ્રિક્ટમાંથી એમને સારું ગ્રૂમ કરીને, સારા કોચિંગ અને ટ્રેનિંગ આપીને એમને એક નેશનલ લેવલના સ્તરે પહોંચાડવા માંગીએ છીએ. અને આદિત્ય બિરલા કેપિટલ ગ્રુપે આજે છોકરાઓને સ્પોન્સર કરવાના છે. એ બરોડા ક્રિકેટ એસોસિએશને બહુ જ એક સારો એ શું કહેવાય, બરોડા ક્રિકેટ એસોસિએશને એક સારું એક પગલું ભર્યું છે કે દરેક ડિસ્ટ્રિક્ટ્સમાં, તમામ ડિસ્ટ્રિક્ટ્સમાં બોયઝ અને ગર્લ્સ માટેનું આ એક સિલેક્શન રાખ્યું છે એઝ અ સ્ટ્રીટ લાઇટ ટુ ફ્લડ લાઇટ, જેથી કરીને ઘણી બધી છોકરીઓ, ગર્લ્સ, ટેલેન્ટેડ ગર્લ્સ અને ટેલેન્ટેડ બોયઝ આમાંથી ઘણા બધા ઉપર આવી શકે એવા છે, ઉપરનું લેવલ ક્રિકેટ રમી શકે એવા છે. એટલે અમે એ લોકો માટે નવસારી, મહેસાણા, ડભોઈ આ બધા ડિસ્ટ્રિક્ટ્સમાં જઈ અને સારું ટેલેન્ટ્સ અમે સિલેક્ટ કરવાના છે. બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી હમણાં સુધીમાં કેટલા બાળકો સિલેક્ટ થઈને ઇન્ડિયા લેવલે પહોંચ્યા છે? વેલ, હમણાં બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી આપણી બરોડાની 2 છોકરીઓ, યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવ,
આ લોકો ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટના વન ડે અને ટી ટ્વેન્ટી ફોર્મેટ રમી રહ્યા છે. અને આજની વાત કરું તો આપણી વડોદરાની ચાર સિનિયર ગર્લ્સ લાઈક રાધા યાદવ, યાસ્તિકા ભાટિયા, તરન્નુમ પઠાણ અને પલક પટેલ આજે બીસીસીઆઈની સિનિયર વિમેન્સ ક્રિકેટ ચેલેન્જર્સ ટ્રોફી વિજયવાડા રમી રહ્યા છે. ગઈકાલે જે પહેલી મેચ થઈ એમાં વડોદરાની ચારે ચાર સિનિયર પ્લેયર્સે બહુ જ સુંદર પ્રદર્શન કર્યું છે. રાધા યાદવે 3 વિકેટ લીધી, તરન્નુમ પઠાણે કાલે 2 વિકેટ લીધી, યાસ્તિકા ભાટિયાએ 81 રન્સ માર્યા છે અને પલક પટેલે 79 રન્સ માર્યા છે. બહુ જ ઘણું બધું સારું છોકરીઓ પ્રદર્શન કરી રહી છે અને મને ખાતરી છે, વિશ્વાસ છે કે રાધા યાદવને યાસ્તિકાની જેમ વડોદરાની ઘણી બધી પ્લેયર્સ હજી આગળ આવી શકે એવી છે. કારણ કે ઘણું બધું ટેલેન્ટ, ઘણી બધી પ્રોમિસિંગ પ્લેયર્સ આપણી વડોદરામાં છે અને ઉપરનું લેવલ રમી શકે અને ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરી શકે એવી ટેલેન્ટ છે આપણે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. મારું નામ રેબેકા પટિયા છે, હું 4 વર્ષથી ક્રિકેટ રમી રહી છું. નવસારીમાં યોજાયેલા બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ટેલેન્ટ હંટનું આયોજન કરવામાં આવ્યું છે. અમે બધી ગર્લ્સો અહીંયા સિલેક્શનમાં ભાગ લેવા આવ્યા છીએ. પુરુષો પણ પહેલાં રમતા હતા, પરંતુ રમે છે, પરંતુ હવે મહિલાઓ પણ ઘણી આગળ વધી રહી છે. અમે પણ એવી આશા કરીએ છીએ કે અમે અહીંયાથી સિલેક્શન આપીને સ્ટેટ લેવલ પર અને ઇન્ડિયા લેવલ પર સારું એવું પર્ફોમન્સ આપી શકીએ અને અમારા દેશનું અને અમારા શહેરનું નામ રોશન કરીએ. તો આમ આજે ટેલેન્ટેડ જે ક્રિકેટના પ્લેયરો હતા તેનું નવસારી ખાતેથી સિલેક્શન થયું છે અને તમામને શુભેચ્છાઓ પાઠવી રહી છે નવસારી લાઈવ કે તેઓ સારું રમે અને આગામી દિવસોમાં તેઓ નવસારીનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સાથે જોતા રહો નવસારી લાઈવ.